विद्यार्थी मित्रों, एसवाई बीकॉम सेमेस्टर 3 માં કરવેરા પરિચય નામના વિષયમાં આજથી આપણે યુનિટ 3 માં પગારની આવક વિશે સમજૂતી મેળવવા જઈ રહ્યા છે। આ અગાઉના વિડિયોમાં પગારમાં પગારની આવકમાં મૂળ પગાર ઉપરાંત અનેક પ્રકારના ભથ્થાઓ પણ ઉમેરાય છે, જેની આપણે વાત કરી ગયા, જેમ કે ઘર ભાડા ભથ્થું, મોંઘવારી ભથ્થું, બરાબર, જેવા અનેક પ્રકારના ભથ્થાઓ ઉમેરાય છે। બરાબર, તો એ બધા ભથ્થાઓનો સરવાળો કરીને જે બને એ તમારો ગ્રોસ પગાર બને। કોઈ પણ કર્મચારીનો પગાર એટલે માત્ર મૂળ પગાર નહીં, બરાબર, એને માલિક તરફથી પગાર ઉપરાંત પગારના ભાગ તરીકે ઘણા બધા ભથ્થાઓ પણ મળે છે, જે આપણે અગાઉના વિડીયોમાં એની વિગતવાર વાત કરી જ ગયા છે। તો એવા ભથ્થાઓ પૈકી આજે આપણે ઘર ભાડા ભથ્થાની ચર્ચા કરીશું। બરાબર, ઘર ભાડા ભથ્થું એટલે એને ટૂંકમાં એચઆરએ તરીકે પણ ઓળખવામાં આવે છે, હાઉસ રેન્ટ એલાઉન્સ। બરાબર, ઘર ભાડા ભથ્થું કોને મળે, કઈ રીતે મળે, એની કર મુક્તિના શું નિયમો છે, એ બધી વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો સૌ પ્રથમ વાત કરીએ ઘર ભાડા ભથ્થું એટલે શું। બરાબર, તો જે કોઈ પણ કર્મચારીઓ હોય એમને જો એમના માલિક તરફથી રહેઠાણની સુવિધા ન આપવામાં આવે તો તેવા કર્મચારીઓને તેમના માલિક તરફથી ઘર ભાડા ભથ્થું આપવામાં આવે છે। બરાબર, આ જે ઘર ભાડા ભથ્થું છે તે કર્મચારીઓની પગારનો ભાગ ગણાય છે। બરાબર, પગારની આવકમાં ઉમેરવામાં આવે છે, પરંતુ અમુક સંજોગોમાં આ ઘર ભાડા ભથ્થું કર મુક્ત ગણાય છે। તો કયા સંજોગોમાં કર મુક્ત ગણાય, એની કર મુક્તિના શું નિયમો છે, તે બધુંની આજે આપણે વાત કરીશું। બરાબર, સૌ પ્રથમ તો એક વાત યાદ રાખવાની કે જે કર્મચારીને ઘર ભાડા ભથ્થું મળતું હોય એના માલિક તરફથી, તે કર્મચારી જો ખરેખર ભાડાના મકાનમાં રહેતો હોય, ઘર ભાડું ચૂકવતો હોય, તો જ એને આ ઘર ભાડા ભથ્થાની કર મુક્તિનો લાભ મળે। બરાબર, જો કોઈ કર્મચારીને એના માલિક તરફથી ઘર ભાડા ભથ્થું મળતું હોય, પરંતુ જો એ કર્મચારી ભાડાના મકાનમાં ન રહેતો હોય, પોતાના જ મકાનમાં રહેતો હોય, તો એને ઘર ભાડા ભથ્થામાં કર મુક્તિનો લાભ મળતો નથી। બરાબર, હવે એ ઘર ભાડા ભથ્થાની કર મુક્તિના જે નિયમો છે એની આપણે વાત કરીએ, તો એનો નિયમ આ છે કે નીચેની 3 પૈકી સૌથી ઓછી રકમ કર મુક્ત ગણાય। જો અહીં તમારી સમક્ષ બોર્ડ પર મેં 3 સ્ટેપ લખ્યા છે, 3 વિકલ્પો લખ્યા છે, આ 3 વિકલ્પોમાંથી જે સૌથી ઓછી રકમ છે એ કર મુક્ત ઘર ભાડા ભથ્થાની રકમ ગણાશે। બરાબર, પહેલો વિકલ્પ શું છે, ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું। બરાબર, જે તે કર્મચારીને એના માલિક તરફથી આખા વર્ષ દરમિયાન ખરેખર કેટલું ઘર ભાડા ભથ્થું ચૂકવવામાં આવે। બરાબર, દાખલા તરીકે કોઈ કર્મચારીને એના માલિક તરફથી મહિને 5,000 રૂપિયા ઘર ભાડા ભથ્થું મળે છે, તો એક મહિનાના 5,000 રૂપિયા, તો આખા વર્ષના એટલે 12 મહિનાના કેટલા, 12 × 5,000 એટલે 60,000 રૂપિયા, તો એ 60,000 રૂપિયા એને ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું થયું। બરાબર, તો આ પ્રથમ સ્ટેપની રકમ આ રીતે આવશે। ત્યારબાદ બીજું સ્ટેપ, ખરેખર ચૂકવેલું ઘર ભાડું માઇનસ પગારના 10%। બરાબર, એ કર્મચારીએ ખરેખર ઘર ભાડું કેટલું ચૂકવ્યું તે રકમ લખવાની છે, અને એની અંદરથી શું બાદ કરવાનું છે, એના પગારની 10% રકમ બાદ કરવાની છે। ઇન શોર્ટ આપણે એમ પણ કહી શકીએ કે પગારના 10% કરતા જેટલું વધારે ઘર ભાડા ભથ્થું એ કર્મચારી ચૂકવે તે આપણા બીજા સ્ટેપની રકમ થશે। બરાબર, અને ત્રીજા સ્ટેપની વાત કરીએ, પગારના 50% અથવા 40%। બરાબર, કેમ 2% વાત કરી, 50% એટલે એવા કર્મચારીઓ માટે કે જે કર્મચારી આપણા દેશના 4 મુખ્ય શહેરો મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ, બરાબર, 4 મેટ્રો સિટી જે છે એમાં રહેતો હોય, ફરીથી બોલું છું, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ, આ 4 શહેરોમાં જો કર્મચારી રહેતો હોય તો એના પગારના 50%, અથવા જો બાકીના શહેરો હોય આ સિવાયના તો એના પગારના 40% ગણાશે। બરાબર, એટલે દાખલામાં આપણે જોઈ લેવાનું કર્મચારી કયા શહેરમાં રહે છે, બરાબર, જે શહેરમાં રહેતો હોય એ પ્રમાણે 50% કે 40% આપણે નિયમ પ્રમાણે લાગુ પાડીશું। બરાબર, તો આ 3 સ્ટેપ છે, આ 3 સ્ટેપ પૈકી આપણે ગણતરી કરવાની, અને જે રકમ સૌથી ઓછી આવશે, બરાબર, એ સૌથી ઓછી રકમ કર મુક્ત ઘર ભાડા ભથ્થામાં ગણાશે। બરાબર, એટલે ઘર ભાડા ભથ્થાની રકમમાંથી એ બાદ થશે, એટલે કર મુક્ત ઘર ભાડા ભથ્થું કેટલું અને કર પાત્ર ઘર ભાડા ભથ્થું કેટલું એ આપણને આ 3 સ્ટેપની ગણતરીની મદદથી ખબર પડી જશે। બરાબર, બીજી એક અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખવાની છે કે અહીં આપણે બીજા સ્ટેપમાં શું લખ્યું, પગારના 10%,
ત્રીજા સ્ટેપમાં પગારના 50% કે 40% એવું લખ્યું તો પગાર એટલે શું બરાબર તો ઘર ભાડા ભથ્થા માટે પગાર એટલે શું તો એની પાછી અલગ ગણતરી આવે બરાબર તો ઘર ભાડા ભથ્થા માટે પગારમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય બરાબર જ્યારે પણ આપણે ઘર ભાડાના એચઆર ના દાખલા ગણીશું ત્યારે અહીં પગારના 10% છે અથવા તો પગારના 50% 40% તો પગાર એટલે શું તો પગાર એટલે આપણે ત્રણ વસ્તુ લઈશું સૌથી પહેલું મૂળ પગાર એનો બેઝિક પગાર કેટલો છે બરાબર દરેક કર્મચારીને એના માલિક તરફથી અમુક મૂળ પગારની રકમ મળે તો એ મૂળ પગાર આપણે લખવાનો ગણતરીમાં લેવાનો આ સિવાય મોંઘવારી ભથ્થું સામાન્ય રીતે મોટાભાગના દરેક કર્મચારીને મળતું જ હોય છે પણ મોંઘવારી ભથ્થું આપણે એમને ઘર ભાડા ભથ્થાના હેતુ માટે ઉમેરવાનું નથી જો એ મોંઘવારી ભથ્થું નિવૃત્તિ માટે પગારનો ભાગ ગણાતું હોય તો જ આપણે અહીં ઉમેરવાનું છે બરાબર જો આવી સૂચના આપી હોય પ્રશ્નમાં કે કર્મચારીને મળેલું મોંઘવારી ભથ્થું નિવૃત્તિ માટે પગારનો ભાગ ગણાય છે તો આપણે એટલું મોંઘવારી ભથ્થું ઉમેરવાનું નહીં તો ઉમેરવાની જરૂર નથી અને આ સિવાય ત્રીજો મુદ્દો છે વેચાણ પર કમિશન ઘણી વખત અમુક કર્મચારીઓને પોતે કરેલા વેચાણ પર માલિક તરફથી અમુક ટકા કમિશન આપવામાં આવે છે બરાબર તો જો પ્રશ્નમાં આવું વેચાણ પર કમિશનની માહિતી આપી હશે તો એ વેચાણ પર કમિશન પણ આપણે પગારમાં એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે ઘર ભાડા ભથ્થાની જ્યારે પણ ગણતરી કરતા હોય તો ઘર ભાડા ભથ્થા માટે પગારની ગણતરી કરો તો આ પગારમાં આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે બરાબર અગાઉના વિડીયોમાં હવે પછી આપણે એના દાખલાઓની શરૂઆત કરીશું.